સૌથી અગત્યનું એ છે કે વિલ શા માટે કરવું જોઈએ। વિલ કોને કહેવાય કે એની વ્યાખ્યા શું થઈ શકે? તો વિલ એટલે વસિયત કરનારના તેની મિલકત વિશેના ઈરાદાનું કાયદેસર રીતે કે માન્ય રીતે થયેલ જાહેરાત જે તેના મરણ પછી અમલી બનાવવા ધારે છે, જેમાં વસિયતના કોડીસીલ એટલે કે વસિયતના પૂરક પત્રનો પણ સમાવેશ થાય છે। વિલ અંગ્રેજી શબ્દ છે, વિલ તેનો ગુજરાતી અર્થ છે ઈચ્છા। પોતાના મૃત્યુ બાદ પોતાની મિલકત કોને પ્રાપ્ત થાય તેને લગતો જો કોઈ વ્યક્તિ દસ્તાવેજ બનાવે તો વિલ યાને વસિયતનામું કહેવાય। વિલ અથવા વસિયત એ વ્યક્તિએ તેના મરણ સમયે અથવા મરણ બાદ અમલમાં લાવવા ધારેલ ચોક્કસ ઈરાદા ઈચ્છાનું નિશ્ચિત રીતે કરેલ જાહેરાત છે। કાયદા મુજબ વારસ વહીવટકારની નિમણૂક કરવી એ પણ વિલ કહેવાય। સૌથી અગત્યનું એ છે કે વિલ શા માટે કરવું જોઈએ? આપ સૌ જાણો છો કે માનવ જીવન ખૂબ અનિશ્ચિત છે, ત્યારે કોનું આયુષ્ય ક્યાં પૂરું થવાનું છે કંઈ ખબર હોતી નથી। અને આજના સંજોગોમાં જ્યારે પુરુષ વર્ગ ધંધો સંભાળતા હોય છે, મિલકતનો વહીવટ સંભાળતા હોય છે, ત્યારે કુટુંબના અન્ય વ્યક્તિઓને એના ધંધાકીય પ્રોપર્ટી બાબતમાં ખબર નથી હોતી, તો વિલ એ એવું નથી કે મરણ થવાની રાહ જોઈને બનાવવા માટે આપણે રાહ જોઈએ, પરંતુ વિલ શા માટે બનાવવું જોઈએ તેના થોડાક અહીંયા દાખલાઓ જોઈએ કે પોતાની સ્વપાર્જિત મિલકતોનું વ્યક્તિ પોતાના મરણ બાદ પોતાની મરજી અને ઈચ્છા મુજબ વહેંચણ અને ઉપયોગ થાય તેવી વ્યવસ્થા વિલથી કરી શકે છે। પોતાના કાયદેસરના વારસદારોમાંથી કોઈ વારસદારને મળવાપાત્ર વારસા કરતાં વધુ કે ઓછું અથવા તો નહીં આપવા ઈચ્છતો હોય તો વ્યક્તિ વિલ દ્વારા એવી વ્યવસ્થા કરી શકે છે। પોતાના કાયદેસરના વારસદારો સિવાયની કોઈ વ્યક્તિને પોતાની સ્વપાર્જિત મિલકતમાંથી પોતાના મરણ બાદ વ્યક્તિ જો કંઈક આપવા ઈચ્છતો હોય તો તેવી વ્યવસ્થા કરી શકે છે। પોતાની સ્વપાર્જિત મિલકતમાંથી વ્યક્તિ પોતાના મરણ બાદ કોઈ સંસ્થાને કે ધાર્મિક કે જનહિતાર્થે કોઈ કામમાં પોતાની મિલકતનો ઉપયોગ કરવા ઈચ્છતી હોય તો તેની વ્યવસ્થા કરી શકે છે। વ્યક્તિ પોતાના વારસદારો પૈકી કોઈ અપંગ, વિકલાંગ, મનબુદ્ધિ, વૃદ્ધ, અશક્ત, અસાધ્ય, બીમારીથી પીડિત ઇત્યાદિ હોય તો તેની કાળજી અને સંભાળ તથા ભરણ પોષણ માટે યોગ્ય પ્રબંધ કરી શકે છે। આપ જાણો છો કે કુટુંબમાં કોઈક આવી વિકલાંગ વ્યક્તિ હોય તો એનું કુટુંબમાં વ્યક્તિના મરણ પછી કોઈ ધ્યાન આપે નહીં તો એ પોતાના હક માટે એટલો સચેત રહી શકતો નથી, પોતાનો હક માંગી શકતો નથી। જો વિલ કરીને એના માટે વ્યવસ્થા કરી નાખવામાં આવે તો એવી વિકલાંગ વ્યક્તિનું બાકીનું ભવિષ્ય સલામત થઈ શકે છે। વ્યક્તિ પોતાના મરણ બાદ કોઈ વ્યક્તિની સેવાનો બદલો મિલકત થકી અથવા જીવન પર્યંત ભરણ પોષણ અથવા દવા સારવાર માટે યોગ્ય પ્રબંધ કરી શકે છે। આપ જાણો છો કે માણસ વૃદ્ધ થઈ જાય અને હાલના સંજોગોમાં આપ જાણો છો કે દરેક પુરુષ અને સ્ત્રીઓનું જ્યારે ઉંમર થાય છે અને દીકરા મોટા થાય છે, કાં તો મા બાપથી જુદા થઈ જાય છે, કાં તો પોતાની કેરિયર માટે પરદેશ જાય છે, એટલે અહીંયા વૃદ્ધ મા બાપો કોઈકની સેવાથી પોતાનું પાછલી જિંદગી જીવે છે। હવે જ્યારે મૃત્યુ પામે ત્યારે એની મિલકતનો વારસદાર એના જે ખરા વારસ હોય તે મળે, પણ જેણે સેવા કરી હોય તેને એને મિલકતમાંથી કંઈ મળે નહીં। હવે એ જે ઋણ ઉતારવું હોય તો વિલ એક ઉપાય છે કે તેવી સેવા કરનાર વ્યક્તિને વ્યક્તિ પોતાની સેવાનો બદલો પોતાની મિલકતમાંથી વિલ દ્વારા આપી શકે છે। વ્યક્તિના ગુજરી ગયા બાદ પોતાના વારસદારો પૈકી જે વ્યક્તિ સમગ્ર વારસદારો પર વર્ચસ્વ ધરાવતો હોય તે વર્ચસ્વ ધરાવનાર વ્યક્તિ અન્ય વારસદારોને અન્યાય ન કરે તેની કાળજી વિલથી લઈ શકાય છે। વ્યક્તિના મૃત્યુ અગાઉ પોતાના ગુજરી ગયેલ પુત્ર પુત્રીના વારસદારો અંગે યોગ્ય કાળજી લઈ શકાય છે। વ્યક્તિના મૃત્યુ પછી
अपरिणित पुत्री, परिणित पुत्री के विधवा पुत्री माटे योग्य गोठवण करी शकाय, जेथी विवाद दावादुईना प्रकरण टाळी शकाय छे। अत्यारे अमे सूरतमां तो खास जोयुं छे के मिलकतना वेचाणमां बहेनोनो हक लागे छे, एवुं 25 वर्ष पहेला थई गयेली मिलकतोमां पण झगड़ाओ उभा करी अने आजे लड़ाई कोर्टोमां लड़े छे।